કોરોનાની બીજી લહેરમાં બંધ થયેલી શાળાઓ હવે કોરોના કેસોમાં ઘટાડો થતા ફરી શરૂ કરવાની સરકારે તૈયારી કરી રહી છે, જેમાં આવતીકાલથી ધોરણ 12ના વર્ગો શરૂ થશે. ત્યારે આજે નવસારીની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાફ સફાઈ સાથે વર્ગખંડોને સેનિટાઈઝર કરવા તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. કોરોના કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ પર થયું છે, જેમાં કોરોનાની પ્રથમ લહેર બાદ શરૂ થયેલી શાળાઓ વ્યવસ્થિત રીતે શરૂ થાય એ પૂર્વે જ બીજી લહેરે કહેર વર્તાવતા સરકારે ફરી શાળાઓ બંધ કરી દીધી હતી. જોકે હવે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા સરકારે ફરી શાળાઓ ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં પ્રથમ ધોરણ 12ના વર્ગો આવતીકાલ 15 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે આજે નવસારીની સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં ધોરણ 12ના 4 વર્ગખંડોમાં સાફ સફાઈ સાથે જ સેનિટાઈઝિંગ કરવામાં આવ્યા હતા, સાથે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. જ્યારે આવતીકાલે વિદ્યાર્થીઓ આવે ત્યારે કોરોના ગાઈડલાઈનનું પાલન થાય એની તકેદારી રાખવા શિક્ષકોને પણ સૂચના આપવામાં આવી હતી. શાળામાં ધોરણ 12ના 307 વિદ્યાર્થીઓમાંથી 301 વિદ્યાર્થીઓના વાલીઓએ ઓફલાઈન શિક્ષણ માટે સંમતિ આપી છે. નમસ્કાર. સંસ્કાર ભારતી હાઈસ્કૂલ ખાતે આજે કોવિડ મહામારીના જે બીજા તબક્કા બાદ રાજ્ય સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર જે બીજા તબક્કાનો આપણે ઓફલાઈન શિક્ષણ સ્ટાર્ટ કરવાનો જે વ્યવસ્થા કરેલી છે તેના ભાગરૂપે આજે સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં તમામ ક્લાસોમાં 12મા ધોરણમાં સેનિટાઈઝેશન, તેના ફ્લોરિંગ તેમજ જે બેન્ચ છે તે બધાનું સેનિટાઈઝેશન અમે પૂર્ણ કરવા જઈ રહેલા છીએ આજે. આ ઉપરાંત સરકારશ્રીની ગાઈડલાઈનનું બધાનું પાલન કરવાની તૈયારી છે, સાથે સાથે થર્મલ ગન, ઓક્સિમીટર પણ રાખવાની વ્યવસ્થા છે, તેના રિપોર્ટ પણ રોજે રોજ મળશે. વિદ્યાર્થીઓમાં પણ અનોખો ઉત્સાહ છે, કેમ કે લગભગ 307 વિદ્યાર્થીઓમાંથી 301 વિદ્યાર્થીઓના વાલીના સંમતિપત્રક પણ આવી ગયેલા છે. આ રીતે જોઈએ તો ઓફલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થીઓમાં પણ અનોખો ઉત્સાહ છે, તેઓ પણ ઓફલાઈન શિક્ષણ મળે અને રેગ્યુલર સ્કૂલ ચાલુ થાય તેની રાહ જોઈ રહેલા છે. અને સરકારશ્રીની તમામ ગાઈડલાઈનનું શાળાઓને જે આપેલી છે તે પ્રમાણે ચુસ્ત પાલન કરવામાં આવશે. નવસારીની સંસ્કાર ભારતી સ્કૂલમાં આજે રોજ લગભગ 12મા ધોરણના જે 4 ક્લાસ છે તેના 8 ક્લાસ બનાવી અને આ બધી કામગીરીઓ ચાલી રહી છે. સરકારશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના સંયુક્ત વડપણ હેઠળ આ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરીશું આજે, અને આવતીકાલથી અમે સફળતાપૂર્વક ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરીશું. એ માટેનું ટાઈમ ટેબલ પણ વિદ્યાર્થીઓને મોકલી આપવામાં આવેલું છે, એટલે સંપૂર્ણ તૈયારીઓ આજરોજ પૂર્ણ કરેલી છે.